સાવરકુંડલાના બાઢડા ઝાબાળ વચ્ચેના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હજુ ચોમાસાના પ્રારંભે જ અમરેલી જિલ્લામાં પડતા સચરાચર વરસાદમાં સાવરકુંડલાના બાઢડા ઝાબાળ વચ્ચેના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ચોમાસાના પ્રથમ પખવાડિયામાં ડેમમાં ગાબડું પડવાની ઘટના બની હોવા છતાં નિર્ભર તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે. એક તરફ સરકારના જળસિંચયના પ્રયાસો સામે અમરેલી જિલ્લામાં જળવેડફાટ થઈ રહ્યું હોય ત્યારે શું છે આ ડેમમાં ગાબડું પડવાની ઘટના, જોઈએ સમગ્ર મામલે આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને ઝાબાળ ગામની વચ્ચે સુરજવડી ડેમ પર આવેલ ત્રિવેણી ચેક ડેમ. ગઈકાલે પ્રથમ ધોધમાર વરસાદથી સુરજવડી ડેમમાં પાણી આવ્યું હતું. સુરજવડી ડેમ પર ત્રણ નદીઓ ભેગી થતી હોય ને ત્યાં ચેક ડેમ બાંધવામાં આવ્યો છે, જેનું ત્રિવેણી ડેમ નામ આપ્યું છે. આ ત્રિવેણી ડેમમાં પાણી ભરાવાના કારણે આજુબાજુના ઝાબાળ, બાઢડા, શાંતિનગર સહિતના 6-7 ગામડાઓ માટે આશીર્વાદ સમાન ત્રિવેણી ડેમમાં ગઈકાલે ડેમના ઓગનની બાજુમાં બસ મોટું ગાબડું પડી જતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ગઈકાલે ત્રિવેણી ચેક ડેમ ઓવરફ્લો થઈને ચેક ડેમ ઉપરથી 2-3 ફૂટ પાણી વહેતું હતું, પણ તંત્રની લાપરવાહીના કારણે ત્રિવેણી ડેમમાં ઓગનની બાજુમાં જ ગાબડું પડી જતાં ખેડૂતોને આખા ચોમાસામાં ડેમના પાણીના કારણે ઉનાળુ શિયાળુ પાક સામે સવાલો ઊભા થયા છે ને આજુબાજુના ડેમ કાંઠાના ખેડૂતોના માર્ગો પણ બંધ થઈ ગયા છે ને ડેમમાં જીવના જોખમે કાંઠે સેઠ ખેડૂતોને જવાની મજબૂરી છે. આ ત્રિવેણીનો 3 રસ્તા ત્રિવેણી કહેવાય ડેમ. આ ડેમનું નામ ત્રિવેણી સંગમ છે. અહીંયા 3 નદી ભેગી થાય છે અને આ વર્ષોથી આ ડેમ સારો હતો અને આજુબાજુના તળ જે છે એ આ ડેમથી ઉપર આવી ગયા હતા, પણ ગયા વર્ષથી આ ડેમ તૂટેલો છે. છતાં પણ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. ગયા વખતે પણ અમે રજૂઆત કરી હતી, આ વખતે પણ રજૂઆત કરી છે. કાલે પાણી ઓવરફ્લો થયો, ઉપરથી 4-5 ફૂટ પાણી જતું હતું અને સાઈડમાંથી આપ જુઓ છો કે કેટલું પાણી, લાખો લીટર પાણી જતું રહે છે. એમાં આજુબાજુના ખેડૂતોને પૂરેપૂરી નુકસાન છે. આજુબાજુના 4-5 ગામડા છે એમને પણ નુકસાન છે, કે બારડા, ઝાબાળ અને આજુબાજુના અભરામપરા બાજુના બાજુ ખેતર છે એમને પૂરેપૂરી નુકસાની છે. છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી કે ભાઈ બાજુમાંથી મોટું જબર ગાબડું પડી ગયેલું છે. છતાં પાણી એમાંથી કેટલું જાય છે, અત્યારે જો એ પાણી રોકાઈ જાય તો ચોમાસાની સિઝનમાં ચોમાસુ આગળનો વરસાદ કેવો થાય, મોડું થાય, સારું થાય, તો આ પાણીની હિસાબે બીજા પાક પણ લઈ શકે, પણ ખેડૂતને અત્યારે પૂરેપૂરી નુકસાની છે જો આ પાણી બંધ નહીં થાય તો. મારું નામ નજુભાઈ કુમાર, હું ઝાબાળનો રહેવાસી છું. આ ડેમ 2 વર્ષથી તૂટી ગયો છે. બહુ પાણી બહુ વહ્યું જાય છે, વેડફાઈ જાય છે. ખેડૂત પછી ખેડૂતો લોકોને ફાયદો થયો છે અને ડેમમાં પાણી બધું વહી જાય, રસ્તો બંધ થઈ જાય છે. અમે ડેમ ભરાવાથી ખેડૂતને ફાયદો થાય અને અનેક રજૂઆતો કરી છતાં હજી સરકાર કોઈ આમાં ધ્યાન દેતા નથી. ત્રિવેણી ડેમમાં છેલ્લા 2 વર્ષથી આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગઈકાલે ડેમ ઓવરફ્લો થઈને ઉપરથી 3-4 ફૂટ પાણી વહી જતું હતું ત્યારે આજુબાજુના ગામડાઓ માટે આશીર્વાદ સમાન ડેમની સ્થિતિ જોઈને આગામી ચોમાસું કેવું જાય એ નક્કી નથી. ત્યારે શિયાળુ ને ઉનાળુ ખેતી કેમ ખેડૂતો કરી શકશે તે મોટો સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે. મારું નામ શાંતિભાઈ ખોડાભાઈ સરડીયા, ગામ પંચાયત ચરપસ બાંડડા. હવે વિનંતી કરીએ છીએ કે આ ડેમ પહેલાં હનુમાન ત્રિવેણીનો કહેવાય છે, આજે 5મું વર્ષ હાલે છે તૂટી ગયો એને, અને આ ડેમ રિપેરિંગમાં અવારનવાર મીડિયાવાળાએ ઘણી આમાં મદદ કરી છે, ખૂબ એને યોગદાન એનું આપ્યું છે. અવારનવાર આવે છે, અવારનવાર ઇન્ટરવ્યુ લે છે, પણ એ છતાં આ ડેમનું કોઈ નિરાકરણ આવતું નથી. અને પાણી ડેમ વિભાગના સાહેબોને પણ બોલાવીને અવારનવાર કીધું તો કે આ થઈ જાય આવા જવાબ મળે છે, એ મારું કાંઈ થતું નથી. અને ઓછામાં ઓછા 40-50 ખેડૂતને આ પાણીનો ફાયદો મળે એમ છે, અને નીચે 25-30 ખેડૂતની જમીન આવેલી છે આગળ, એ લોકોને હાલવાની મોટી અગવડતા પડે અને મુશ્કેલી પડે. વરસાદ જો થઈ જાય, ઝઘડી છે, બાઢડા નવા બાઢડા છે, ઠાકરપરા, કાલનો જ દાખલો છે, કાલે એટલું પાણી આવ્યું હતું કે એ ખેડૂત 10-15 ખેડૂતના ગાડા, સાધન, વાહન, માણસો અહીંયા રોકાઈ જવું પડ્યું હતું. 6 કલાકે એ લોકો બાઢડા પડી જાય એવી પોઝિશન ખરાબ છે. તો આ તેમ બને એમ તાત્કાલિક ડેમની પૂર્ણ કામ થાય એવી નમ્ર અરજ છે સરકારશ્રીને. હું જે વાત કરું ને, આખી મારું નામ ભાવેશ છે, ગામ બારડા છે, તાલુકો સારકુંડલા, બરાબર. આ ડેમ સુરજવડી નદી ઉપર ડેમ આવેલો ત્રિવેણી સંગમ અહીંયા કહેવાય, બેલા હનુમાન છે, બરાબર. અહીંયા ગાબડું પડેલું છે અને 1000 લીટર પાણી વહી જાય, ઉનાળે ડેમ ખાલી થઈ જાય છે અને આજુબાજુવાળી 50-60 ખેડૂતોને આમાં નુકસાન થાય છે, બરાબર. ઉનાળે કોઈ પાણી રહેતું નથી અને સરકારી અધિકારીઓ જોઈને સાયલા જાય છે. અને આમ ડેમ બાંધ્યો તો એ બધા સરકારી અધિકારીઓ કાંઈ ધ્યાન દીધું નહીં અને તૂટી ગયો તરત ને તરત. આ રીતે ગામને નુકસાન છે પણ અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી આમાં.
અભરામપરા, ધજડી, જાબાળ, બાઢડા, શાંતિનગર સહિતના ગામડાઓ માટે આશીર્વાદ સમાન ત્રિવેણી ડેમમાં ગાબડું પડવાથી લાખો લીટર પાણી વહી ગયું છે ને હાલ પણ પાણીનો ધસમસતો પ્રવાહ ડેમમાં ગાબડું પડવાથી વહી રહ્યો હોય ત્યારે અધિકારીઓ નિરીક્ષણ કરી જતા રહે છે, પણ નક્કર કામગીરી કરી ફરી ડેમનું રિનોવેશન કરે તો પાણીનો સંગ્રહ થઈ શકે. જ્યારે અમરેલી જિલ્લાના 112 જેટલા ચેકડેમો આવા રિનોવેશનના અભાવે પાણી ચોમાસામાં ટકશે નહીં, જ્યારે સરકાર દ્વારા 5.25 કરોડના ડેમના રિનોવેશન માટે ફાળવી દીધા છે ને હાલ સરકાર જળસંચયમાં વ્યસ્ત છે, પણ અમરેલીનું તંત્ર સરકારની જળસંચયની બચાવવાની કામગીરીઓ પ્રત્યે લાપરવાહી કરતું હોવાનું સ્પષ્ટ જણાવી રહ્યું છે.